शंकास्पद मौत थई रहा छे। डोळाशामां चार विदेशी पक्षीना शंकास्पद मौत थया। चार कुंज पक्षीना शंकास्पद मौत थया छे। तो चिखली गाममां फार्ममां 150 मरघाना शंकास्पद मौत थया। फार्ममां मरघाना मौतथी भयनो माहोल छवायो छे। स्थानिकोए आ अंगे वन विभागने जाण करी छे। तो एक तरफ राज्यमां बर्ड फ्लूनी दहशत व्यापी गई छे, त्यारे वधु केटलाक पक्षीओना मौतनी घटना डोळासामां सामे आवी। आ सिवाय मरघाना मौतनी घटनाओ पण सामे आवी रही छे, जेने कारणे लोकोमां भयनो माहोल छे। शंकास्पद रोगथी तेओना मौत थया होवानुं सामे आव्युं छे। त्यारे अहीं पण बर्ड फ्लूनो डर जे छे ते लोकोने सतावी रह्यो छे। राज्यना केटलाय विस्तारोमांथी एवी घटनाओ सामे आवी रही छे छेल्ला थोड़ा दिवस सुधी, के जेमां पक्षीओना शंकास्पद कारणोसर मौत थया होय। उड़ता पक्षीओ टपोटप नीचे पड़वा लाग्या होय, त्यारे आ मामले रिपोर्ट जे छे मृत पक्षीओना ते भोपाल मोकलवामां आवे छे। अने लैब रिपोर्टमां जे सामे आव्युं हतुं ते चौंकावनारुं हतुं। बर्ड फ्लूनी दहशत जे व्यापी हती देशना पांच राज्योमां, गुजरात राज्यनो पण तेमां समावेश थाय छे। त्यारे आ अंगे वधु माहिती मेळवी अमारा संवाददाता दिनेश सोलंकी पासेथी। दिनेश, डोळाशामां चार पक्षीओना शंकास्पद मौत, मरघाना पण शंकास्पद मौत, स्थानिकोने अंदर डर व्याप्यो छे आ मौतनी घटनाथी, जाणવા માંગીશું કે હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? જી બિલકુલ જણા, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર આજે પ્રથમ આ બંને ઘટનાઓ છે તે સામે આવી છે કે એક ખેડૂતની વાડીએ 150 થી વધુ જેટલા મુરઘાઓના મોત થયા છે, તો બીજી તરફ મધરાત્રિના જે એક મનુભાઈ નામના ડોળાસા ગામના ખેડૂત છે તેઓની વાડીએ અચાનક જ જે વિદેશી પક્ષીઓ છે તે ઉડતા ઉડતા ટપોટપ પડવા લાગ્યા હતા, અને ત્યારબાદ આ બંને ખેડૂતો છે તેઓએ વન વિભાગને જાણ કરવામાં આવી છે। પરંતુ એક પ્રકાર જોવા જઈએ તો સમગ્ર રાજ્ય અને દેશના અનેક રાજ્યો એવા છે કે જ્યાં બર્ડ ફ્લૂ છે તેમણે પગપચારો કર્યો છે, અને ત્યારબાદ જે કહી શકાય કે લાંબા સમય બાદ ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ બર્ડ ફ્લૂ છે તેમને પગપચારો કર્યો હોય તેવું લાગી રહ્યું છે। જોકે હાલ તો વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને મુરઘાને જે કુંજ છે તેમને કબજે લઈ અને તેમને લેબોરેટરી માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। જી બિલકુલ, આભાર દિનેશ। ડાંગ જિલ્લાના પ્રવેશવાર વઘઈ ખાતે 10થી વધુ કાગડાના મોત થયા છે। વઘઈના ખેતીવાડી કોલેજની સામે જંગલમાં કાગડાના મોત થયા। પશુ ચિકિત્સકે કાગડાના મોત બાબતે સેમ્પલ લઈ ભોપાલ લેબમાં મોકલ્યા। કાગડાના મોતને પગલે તંત્ર દોડતું થયું છે। કચ્છમાં 38 કાગડાના શંકાસ્પદ મોત થયા। અંજારના ભીમાસર ગામની ઘટના, જગામના તળાવ પાસેથી કાગડાના મૃતદેહ મળ્યા હતા। બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે ઘટનાથી ભયનો માહોલ વ્યાપ્યો છે। વન તેમજ પશુપાલન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને મૃત કાગડાના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે। છ કાગડાના મોત થતા નર્મદા જિલ્લામાં પશુપાલન વિભાગ હરકતમાં આવ્યો છે। સાવચેતીના ભાગરૂપે જિલ્લાના 5 પોલ્ટ્રી ફાર્મમાં સર્ચ ચેકિંગ હાથ ધરાયું, સાથે જ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। રાજપીપળામાં આવેલ ચિકનની દુકાનો પરથી પણ નમૂના લઈ ચકાસણી માટે મોકલવામાં આવ્યા। સાથે પશુપાલન વિભાગે લોકોને અપીલ કરી છે કે કોઈ મરઘી બીમાર જણાય, કલગી ફૂલી જેવી મોઢામાંથી લાળ ટપકા જેવી સ્થિતિમાં જણાય તો તાત્કાલિક જાણ કરવી। જ્યારે મરઘાના શરીરમાં પ્રવેશે ત્યારે એમાં મરણ પ્રમાણ ઘણું બધું વધી જતું હોય છે। તકેદારીના સ્વરૂપે હાલમાં આપણે નર્મદા જિલ્લામાં તકેદારીના સ્વરૂપે દરેક ફાર્મનો આપણે સર્વે કરવામાં આવેલો છે। ખાસ કરીને એમાં કોઈ બર્ડ ફ્લૂના ચિહ્નો જેવા કોઈ મરણ પ્રમાણ જણાયેલું નથી। હંમેશા પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે આપણે પાણી પહેલાં પાડ બાંધો એ સ્વરૂપે ગુજરાતમાં કે ભારતમાં જે કોઈ પણ જે મરઘા ફાર્મ હોય છે એની સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે। એ મુજબ જે ભારત સરકારની અને ગુજરાત સરકારની ગાઈડલાઇન મુજબ અત્યારે કામગીરી આપણા નર્મદા જિલ્લામાં પણ શરૂ કરવામાં આવેલ છે। ચિંતાનું કોઈ કારણ નથી અહીંયા, અત્યારે આપણે કોઈ પણ એવો કેસ નથી જોવા મળ્યો કે અસામાન્ય પ્રમાણ એટલે વધારે પ્રમાણમાં જે મરણ પ્રમાણ પક્ષીઓમાં જોવા મળતું હોય છે, ખાસ કરીને મરઘાઓમાં, એ કોઈ પણ આપણા ફાર્મ પર જોવા મળેલ નથી। ખાસ કરીને જોવા જોઈએ તો એક રિપોર્ટ પ્રમાણે 6 જેટલા કાગડાના મરણ થયા છે, એનો રિપોર્ટ ભોપાલ મોકલવામાં આવ્યો છે, શું છે હકીકત? આપણે રાજપીપળામાં લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની ઓફિસ છે ત્યાંથી વન વિભાગ દ્વારા 6 કાગડા મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા। ભરૂચના મદદનીશ પશુપાલન નિયામક પશુરોગ સંશોધન એકમની હાજરીમાં અને રાજપીપળા પશુ ચિકિત્સા અધિકારીની હાજરીમાં આપણે સેમ્પલ મોકલવાની ગાઈડલાઇન છે એ મુજબ ભોપાલ મોકલેલ છે।
हजू सुधी त्यांथी आपणने कोईपण परीक्षणनुं रिजल्ट मळेल नथी, छतां पण आपणे प्रिवेन्शन इज मैं पहला बात करी भी प्रिवेन्शन बेटर देन क्योर, એટલે એ મુજબ આપણે સર્વેલન્સની અને ટીમોની રેપિડ એક્શન ફોર્સની ટીમોની અમે રચના કરીને બધું રાખેલ છે. વલસાડમાં કોઈ વાહનની અડફેટે દીપડાનું મોત થયું છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરવા જતા અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત થયું. આ પહેલા પણ આ પ્રકારની અકસ્માતની ઘટના સામે આવી છે. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે.